મિત્રો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મહાનગરપાલિકાઓ અને નગરપાલિકા તેમજ તાલુકા અને જિલ્લા પંચાયતો ની મિત્રો તાલીમ શરૂ થઈ ગયેલી છે બધી જગ્યાએ. આ વિડીયોમાં તમને સામાન્ય થોડી સમજણ મળી રહે મિત્રો. CU, BU, મોક પોલ, ચૂંટણીના આગલા દિવસે કયા કામ કરવા, ચૂંટણીના દિવસે કયા કામ કરવા, ચૂંટણી પૂરી થાય પછી કયા કામ આપણે કરવા, એ દરેક સમજૂતી મિત્રો આ વિડીયોમાં હું તમને લગભગ એક સમાન જ હોય છે કે મહાનગરપાલિકાની હોય, નગરપાલિકાની હોય, તાલુકા પંચાયતની, જિલ્લા પંચાયત, નગરપાલિકાની, મહાનગરપાલિકાની, થોડીક બેલેટ જે હોય છે મિત્રો એમાં રજીસ્ટરનું એક બટન આવે છે. બાકી તાલુકા અને જિલ્લામાં લગભગ જે મશીન હોય છે તે એક સમાન પ્રકારના જોવા મળે છે. એની સંપૂર્ણ સમજૂતી મિત્રો અહીં આપણે એક સ્લાઇડ શો દ્વારા તમને હું આપવા પ્રયત્ન કરું છું મિત્રો. આ વિડીયોની અંદર હું તમને નગરપાલિકા જે સામાન્ય ચૂંટણી મિત્રો 2021 ગુજરાત રાજ્યની અંદર જે 28મી તારીખે થવાની છે મિત્રો તેની સમજણ આપવા માટે મેં પ્રયત્ન કરેલો છે મિત્રો. ચૂંટણી અધિકારી એટલે કે એઆરઓ અને આરઓ દ્વારા જે સંપૂર્ણ સમજૂતી જે તાલીમોની અંદર આપવામાં આવે છે એની ઝીણવટભરી માહિતી આ વિડીયોની અંદર તમને જોવા મળશે મિત્રો. મતદાનની તારીખ બધાને ખબર છે મિત્રો, નગરપાલિકા અને સામાન્ય રીતે તાલુકા અને જિલ્લા પંચાયતોની અંદર 28/2/2021 મિત્રો રવિવારે મતદાનનો જે સમય છે મિત્રો સવારે 7 થી લગભગ સાંજે 6 સુધી છે. એમાં લગભગ એવી પણ ચર્ચા છે કે સાંજે 5 થી 6 માં લગભગ જે COVID-19 થી અસર પામેલા લોકો હોય તેના માટે જ કદાચ મતદાનનો સમય હોય, છતાં પણ આપણે 7 થી 6 ની તૈયારી રાખવી જરૂરી છે મિત્રો. આ રીતે તમારે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા કરવાની છે મિત્રો. નગરપાલિકા જે ચૂંટણી 2021 છે મિત્રો એને સુચારુ રૂપે તેમજ ખૂબ જ સફળ રીતે તમે પોલિંગ બૂથ ઉપર તમામ સ્ટાફે જે વિવિધ તબક્કે કઈ કઈ પ્રકારની કામગીરી કરવાની છે એની તમને માહિતી આપવામાં આવેલી છે મિત્રો. સૌ પ્રથમ જે આખો જે પોલિંગ સ્ટાફ છે મિત્રો, આપણે જે પ્રિસાઇડિંગ કહીએ, આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ કહીએ, પોલિંગ ઓફિસર વન, ફિમેલ પોલિંગ ઓફિસર કહીએ, પટાવાળા કહીએ, દરેકે આ પોલિંગ સ્ટાફ દ્વારા આ માહિતી થોડી મેળવી લેવી જરૂરી છે મિત્રો. શરૂ કરીએ તો સૌ પ્રથમ ઈવીએમ, ઇલેક્ટ્રિક વોટિંગ મશીન મિત્રો, એટલે કે જે કંટ્રોલ યુનિટ અને બેલેટ યુનિટ BU અને CU દ્વારા આપણે તેને ઓળખીએ છીએ મિત્રો, એનું સંપૂર્ણ આપણને માહિતી હોવી જોઈએ મિત્રો. તેના નંબર છે, તેમાં કયા કયા સેક્શન આવેલા છે આપણે વિડીયોમાં આગળ જોઈશું, એટલે તેની માહિતી હોવી જોઈએ. મોક પોલ કેવી રીતે કરવાનું છે તેની પણ સંપૂર્ણ માહિતી, એવું નહીં કે ખાલી પ્રિસાઇડિંગ ઓફિસરને, આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર, ફિમેલ પોલિંગ ઓફિસર અને પટાવાળે પણ થોડી માહિતી આની હોવી જરૂરી છે મિત્રો. પછી પ્રમુખ અધિકારીએ કયા પ્રકારના કાર્યો કરવાના છે તેની સમજૂતી મેં આ વિડીયોમાં પણ પ્રયત્ન કરેલો છે મિત્રો. ચૂંટણીના આગલા દિવસે જે ડિસ્પેન્સિંગ સેન્ટર હોય છે મિત્રો, રિસીવિંગ અને ડિસ્પેચિંગ આપણે લગભગ એક સમાન જ જગ્યાએ હોય છે, પણ ડિસ્પેચિંગ સેન્ટર એટલે કે સવારે જ્યારે આપણે ત્યાં આગળ ચૂંટણીના આગલા દિવસે ત્યાં જઈએ તો આપણો જે સમગ્ર સ્ટાફ છે તેની સંપૂર્ણ પહેલા માહિતી મેળવી લેવી મિત્રો. આપણા આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ કોણ છે, પોલિંગ ઓફિસર કોણ છે, ફિમેલ પોલિંગ ઓફિસર કોણ છે, આપણા પટાવાળા કોણ છે, બરોબર છે? એટલે જે આગલા દિવસે કામગીરી કરવાની છે તેની પણ મેં તમને માહિતી પૂરી પાડેલી છે. પછી ચૂંટણીના આગલા દિવસે જ્યારે તમે મતદાન મથક ઉપર, તમે જે ગામમાં અથવા તો તમે જે મતદાન મથકના બૂથ ઉપર પહોંચી જાઓ ત્યાં પહોંચીને તમારે કઈ કઈ કામગીરી કરવાની છે એની પણ તમને સંપૂર્ણ માહિતી મેં આપેલી છે મિત્રો. ત્યારબાદ ચૂંટણીના દિવસે જ્યારે પ્રારંભની અંદર વહેલી સવારે કેવી રીતે ઉઠીને તમારે મોક પોલ કરવાની છે તેની માહિતી પણ તમને આપવામાં આવેલી છે મિત્રો. ત્યારબાદ સમય જે 7 વાગ્યાનો, આપણે સૌપ્રથમ જે પોલિંગ જે આપણે ઓફિસરો હોય મિત્રો એ સંપૂર્ણ જે પ્રિસાઇડિંગ ઓફિસર, APR, ફિમેલ પોલિંગ ઓફિસર, પોલિંગ ઓફિસરે આપણે જે ફરજ દરમિયાન જે કામગીરી કરવાની છે તેની સમજૂતી આપી 7 વાગે મતદાન ચાલુ કરી દેવાનું છે મિત્રો. પછી સૌપ્રથમ મતદાન પહેલાં આપણે જે મોક પોલની કામગીરી કરવાની છે તેની પણ સમજૂતી મેં આપેલી છે મિત્રો. પછી મતદાનને અંતે જે ક્લોઝ બટન કરવું ખાસ એની પણ માહિતી આપેલી છે મિત્રો. સીલિંગની કામગીરી કરવાની માહિતી આપેલી છે. ત્યારબાદ જે વૈધાનિક બિન વૈધાનિક જે કવરો બનાવવાના છે, બંડલ બનાવવાના છે, બરોબર છે? બધી જ માહિતી એની અંદર આપવા મેં પ્રયત્ન કરેલો છે મિત્રો. ત્યારબાદ રિસીવિંગ સેન્ટર પર આપણે જે બધું તૈયાર કરી ચૂંટણી પૂર્ણ થયા બાદ બધા કવર્સ અને જે BU CU જે આપવાની છે તેની કામગીરી પણ આ વિડીયોની અંદર સમાવી લીધેલી છે મિત્રો. વધુ વાત ન કરતા આપણે સૌ પ્રથમ હવે જે ઈવીએમ છે મિત્રો, બરોબર છે, ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન, એટલે કે તેની અંદર જે બે ભાગ કરવામાં
કંટ્રોલ યુનિટ એટલે કે સીયુ અને બીયુ વિશે થોડી થોડી માહિતી મેળવી લેવી જરૂરી છે મિત્રો. અમુક ચોક્કસ માહિતી વધારાની અંદર હશે મિત્રો, પણ તમારે જે જરૂર છે ખાસ તમારે યાદ રાખો મિત્રો. એમાં એક બીઝી લેમ્પ તમને દેખાશે મિત્રો કંટ્રોલ યુનિટની અંદર, જેવું તમે જ્યારે બેલેટ આપશો ત્યારે અહીં આ બીઝી લેમ્પ ચાલુ થઈ જતો જોવા મળે છે મિત્રો. અહીં તમને જે સંપૂર્ણ ડિસ્પ્લે કહેવાય મિત્રો, બરોબર, ડિસ્પ્લે સેક્શનની અંદર તમે જે માહિતી જોવી હોય એ માહિતી ત્યાં તમે જોઈ શકો છો મિત્રો. અને પાવર ઓન લેમ્પ, લીલો લેમ્પ હોય છે મિત્રો, એટલે કે તમારી જે બેટરી ચાર્જિંગ થયેલી હોય એ તમને બતાવે છે. ત્યારબાદ આ છે ઉમેદવારનું સેટ સેક્શન, એમાં તમારે કશું પણ કરવાનું હોતું નથી મિત્રો. જ્યારે તમને આપવામાં આવે ત્યારે સીલ થયેલું જોવા મળે છે મિત્રો, અને એના પર સરનામા ટેગ લાગેલી હોય છે, એટલે આને અડવાની કોઈ જરૂર છે નહીં મિત્રો. તમારે ખાસ આ જે રિઝલ્ટ સેક્શન આખું છે મિત્રો, એ કમ્પાર્ટમેન્ટ ખોલી અને એની અંદર તમારે જે સીઆરસી બટન હોય છે, બરોબર છે, બધું જોવા મળે છે, એ આગળ આપણે વિડીયોમાં જોઈશું મિત્રો. એ સિવાય જે અપર સેક્શનમાં જોવા મળે છે, તમને એક ટોટલ મારી ઘડીએ તમારે 2 કલાક અથવા તો તમે જ્યારે ઈચ્છો ત્યારે જેટલા મત પડ્યા હોય છે એનું ટોટલ અહીંથી મેળવવાનું હોય છે મિત્રો. અને સાથે સાથે જે પોલિંગ ઓફિસર જે મિત્રો હોય છે, જે બેલેટ આપે છે, એની પણ અહીંયા એક સ્વિચ જોવા મળે છે મિત્રો. એટલે આ સીયુ છે, બરોબર છે, એની ઉપરના ભાગની આપણે માહિતી હોવી જોઈએ. હવે બોટમ કમ્પાર્ટ એટલે કે પાછળની ભાગમાં આપણને શું શું જોવા મળે છે મિત્રો, તો ખોલવા માટે તમારે એક દબાઈને એક સ્વિચ ખોલવાની છે. ત્યાં તમને ઓન અને ઓફ એનું એક સ્વિચ એટલે કે બટન જોવા મળે છે મિત્રો. ઓન અને ઓફ તમે કરી શકો છો. જ્યારે તમે મોકપોલ પૂરું કરીને સીલિંગની પ્રક્રિયા કરો છો ત્યારે એને ઓફ કરવી જરૂરી છે મિત્રો, એ અહીં જોવા મળે છે. બીજું શું, તમારે બીયુ કનેક્શન મિત્રો અહીં જોવા મળે છે, બરોબર, બીયુનું કનેક્શન. કારણ કે બીયુ જોડે આપણે એક વાયર જોઈન્ટ જ રહેશે, સામાન્ય ગુજરાતી ભાષામાં કહું, એ વાયરને આપણે અહીં સીયુ જોડે જોઈન્ટ કરવાનો છે, એ ખાસ તમારે યાદ રાખો મિત્રો, બરોબર છે. ત્યારબાદ આગળ મેં તમને ફરી એવું કીધું એ રીતે, બરોબર છે, આ તમારો ઓન ઓફ સ્વિચ છે અને અહીં તમારે બીયુનું બટન તમારે અહીં ફિટ વ્યવસ્થિત કરી અને બંધ કરવાનું છે મિત્રો. હવે આગળ જઈએ, આપણે કંટ્રોલ યુનિટને કેવી રીતે ચાલુ કરીશું મિત્રો. ઉપર સેક્શનમાં તમે જુઓ, જેવું તમે ચાલુ કરશો મિત્રો, બરોબર છે, એટલે કે બે લેમ્પ તમને જોવા મળે છે મિત્રો. ઈવીએમ ઇઝ ઓન તમને બતાવશે, બધી માહિતી ડિસ્પ્લે થતી જોવા મળે છે. ત્યારબાદ તમને ડેટ જોવા મળશે, ટાઈમ જોવા મળે છે, એનો સિરિયલ નંબર જોવા મળશે મિત્રો, કેટલા કુલ કેન્ડિડેટ છે એ પણ જોવા મળે છે, અને બેટરી હાઈ છે, લો છે કે મીડિયમ છે, બરોબર છે. જો લો હોય મિત્રો તો ખાસ ચકાસી લેવી, કારણ કે મીડિયમ અને લગભગ હાઈ હોય ત્યાં સુધી વાંધો આવતો નથી મિત્રો, બરાબર. એ તમારું ડિસ્પ્લે સેક્શન થયું મિત્રો. ત્યારબાદ જે રિઝલ્ટ સેક્શન એટલે કંટ્રોલ યુનિટની અંદર જે કમ્પાર્ટમેન્ટ તમે ખોલશો એટલે તેની અંદર તમને ખાસ આ બધું જોવા મળે છે. તેમાં સૌ પ્રથમ આ ક્લોઝ બટન છે મિત્રો, બરોબર છે, એની જોડે અહીં તમારે જ્યારે આ સીલિંગની પ્રક્રિયા પૂરી કરો, બરોબર છે, જે અહીં એક દોરો બોધવાનું હોય છે અને સ્પેશિયલ ટેગ લગાવવાની હોય છે મિત્રો. ત્યારબાદ આ રિઝલ્ટ સેક્શન હોય છે, તેને અહીંથી દબાઈને તમે ખોલો તો અંદર રિઝલ્ટ અને પ્રિન્ટ આ બંને સેક્શન જોવા મળે છે મિત્રો. અને આ ક્લિયરનું ઓપ્શન છે, એટલે મેટ્રો સીઆરસી જે કહીએ છીએ આ છે મિત્રો. જ્યારે મોકપોલ પૂરું કરો ત્યારે તમારે ક્લોઝ કરવાનું છે, ત્યારબાદ રિઝલ્ટ જોવાનું છે અને ક્લિયર કરવાનું છે, એટલે સીઆરસી બટન અંદર જોવા મળે છે. પ્રિન્ટનો આપણે કોઈ ઓપ્શન એ કરવાની જરૂર છે નહીં, પણ આ ત્રણ તમારે ખાસ જાણવી જરૂરી છે મિત્રો. હવે જોડે બેલેટને પણ જોઈ લઈએ. બેલેટની અંદર આપણે કુલ 16 ખાના જોવા મળે છે. એમાં 16મું ખાનું છે નોટાન હોય છે મિત્રો, એટલે કે એક બીયુની અંદર 15 ઉમેદવારો સુધી તેમાં સમાવી શકાય છે મિત્રો, બરોબર છે. અને જો 15 કરતા વધારે હોય, બરોબર છે, તો ત્યારબાદ બીજું એક બીયુ હોય છે મિત્રો, 1 અને 2, આ બરોબર છે, એ અહીં તમારે લખેલું જોવા મળે છે મિત્રો, બરોબર છે. એ રીતે તમારે એ બેની જોડે 1 અને 1 ને પછી સીયુ જોડે જોઈન્ટ કરવાનું હોય છે મિત્રો, બરોબર છે. એટલે બેલેટની અંદર તમારે આ રીતનું સેક્શન જોવા મળે છે. ઉમેદવારનું બટન હોય છે, ઉમેદવાર અહીં જોવા મળે છે. તમારે જે પક્ષનો હોય એનું નામ હોય મિત્રો, જેવી સ્વિચ દબાવશે એટલે કે એક ટ્યુન વાગે છે અને આ લેમ્પ ચાલુ થતો જોવા મળે છે. બેલેન્ડ યુનિટ 1 અને 2, જો 2 હોય તો તમારે 2 અને 1 આ ખાસ જોઈન્ટ કરી લેતી વખત તમારે ધ્યાન રાખવું મિત્રો, બરોબર છે. ત્યારબાદ હવે જે બીયુ અને સીયુ બધી માહિતી આપણે જોઈ લીધી મિત્રો. હવે ખાસ ડિસ્પેચિંગ સેન્ટરથી આપણે કઈ બધા ડોક્યુમેન્ટ લીધા, ત્યારબાદ એ ડોક્યુમેન્ટ લઈ મિત્રો આપણે કેવી રીતે મોકપોલ કરવાનું છે એ પણ થોડી સમજ મેળવી લઈએ મિત્રો, બરોબર છે. મોકપોલની થોડી મેં આગળ મૂકેલી છે. મોકપોલની જે માહિતી છે એ ડિસ્પેચિંગ અને કર્યા બાદ આપણે જ્યારે જે પોલિંગ બુથ ઉપર જઈએ ત્યાં સવારે 6 વાગે આપણે મોકપોલની કામગીરી કરવાની છે મિત્રો, બરોબર છે. મોકપોલની કામગીરી કરતા પહેલા આપણે સીયુ અને બીયુની યોગ્ય જોડાણ કર્યું છે કે નહીં એ જોઈ લેવું. ત્યારબાદ સીયુની સ્વિચ આપણે ઓન કરવાની છે. જેવી ઓન કરશો મિત્રો, બરોબર છે, એટલે આગળ મેં તમને ડિસ્પ્લે પર બતાવ્યું એ બધી જ માહિતી તમને, બરોબર છે, એનો તારીખ, એનો સમય, એનો નંબર, એ બધી માહિતી ત્યાં આવે છે. કુલ કેટલા ઉમેદવારો છે તેની પણ માહિતી આપે છે, બરોબર છે. અને ઉમેદવારો 0-0 બતાવે છે તેની પણ માહિતી આપણને આપે છે મિત્રો, બરોબર. સીયુનું
टोटल नो बटन पहला दबारे दबावी देव अने कोई पण मत अंदर छे के नहीं ए एजेंट ने बतावी देव अथवा तो क्लियर करी अने तेमने बतावी देव। त्यार बाद हवे दरेक उम्मीदवारो जे छे एमने सरखी संख्या में कोई तमारी एक कापरी राखी मित्रों एमां तमारे 10 के 12 के 15 जे उम्मीदवार होय एमां तमे चालू में केटला मत आपो छो कुल 50 मत आपवा जरूरी छे मित्रों बरोबर छे। एटले क्रमवाइज नोंधता जाव अने ए 50 वोट आपवा मित्रों મારા ફરતી દરેક ઉમેદવારને કોઈ ઉમેદવાર બાકી રાખવો નહીં। એટલે તમારે એજન્ટ હોય તો તમે કહી શકો છો કે તમે દરેક ઉમેદવારને મત આપેલા છે કેટલા મત આપેલા છે એ પણ નોંધ કરી રાખવી। ત્યારબાદ ક્લોઝ બટન તમારે દબાવી દેવું અને ત્યારબાદ ટોટલનું બટન દબાવવું એટલે ટોટલ તમે જે 50 કે 52 કે 60 જેટલા મતો તમે નાખ્યા ઓછા ઓછા 50 નાખવા જરૂરી છે મિત્રો। એટલે 50 નાખી બરોબર છે અને નોંધ તમારે સરખાવી લેવી મિત્રો બરોબર છે। રિઝલ્ટ બટન દબાવતા જે ચોક્કસ ઉમેદવારને જેટલા વોટ તમે આપેલા હશે એ તમને ખાસ જોવા મળશે મિત્રો। કારણ કે જેમાં તમે રિઝલ્ટ જ્યારે સ્વિચ ઓન કરશો ત્યારે તમને રિઝલ્ટમાં ઉમેદવાર એકને કેટલા આપ્યા, ઉમેદવાર બેને કેટલા આપ્યા, ત્રણને કેટલા આપ્યા, પંદરને કેટલા આપ્યા, સોળને કેટલા આપ્યા એ બધા જ ઉમેદવારોનું ત્યાં તમને લિસ્ટ જોવા મળશે અને તમે જે બનાવેલું છે એ લિસ્ટને સરખાવી જોવું, ઉમેદવારના એજન્ટને તે બતાવી જોવું અને ત્યારબાદ બધું ક્લિયર કરી દેવું મિત્રો બરોબર છે। એટલે આ તમારું મોક પોલ સવારે 6 વાગે તમારે ચાલુ કરી દેવું એટલે 7 વાગે તમે મતદાન ચાલુ કરી શકો। આ રીતે તમે એજન્ટને સંપૂર્ણ માહિતી બતાવી દો છો। ત્યારબાદ કંટ્રોલ યુનિટની અંદર એક પણ મત નથી એ ખાસ તમારે 0 બટન જે ટોટલ બટન દબાવી અને બતાવી દેવું અને ત્યારબાદ હવે સીલિંગની કામગીરી કરવાની છે એટલે આપણે જે સીયુની જે સ્વિચ હતી એ તમારે સ્વિચ ઓફ કરવી જરૂરી છે મિત્રો, ખાસ એ યાદ રાખવું મિત્રો। હવે મતદાન મથકના જે પ્રમુખ અધિકારી બરોબર છે એમાં આપણે જે પ્રિસાઇડિંગ ઓફિસર કહીએ, આસિસ્ટ પ્રિસાઇડિંગ ઓફિસર કહીએ, પોલિંગ ઓફિસર કહીએ, ફિમેલ પોલિંગ ઓફિસર કહીએ અને પટાવાળા કહીએ, એમની જુદી જુદી કામગીરી હોય છે મિત્રો। એમાં સૌ પ્રથમ ડિસ્પેચિંગ સ્થળે પહોંચી અને કારણ કે મુખ્ય કામગીરી એ પ્રિસાઇડિંગ ઓફિસરની છે તો પ્રિસાઇડિંગ ઓફિસરે પ્રમુખ અધિકારી કયા કયા પ્રકારના કાર્યો કરવા એ ખાસ થોડી અહીં ટૂંકી એક માહિતી આપેલી છે, દરેક મિત્રોને ખબર તો છે પણ થોડું જોઈ લેવા નમ્ર વિનંતી મિત્રો। સ્ક્રીન ઉપર દેખાય છે તે રીતે તમારે સૌ પ્રથમ તો તમારો જે આખો સ્ટાફ છે તેને એના ફોન નંબર ખાસ લઈ લેવા, તેમને ઓળખી લેવા અને બધાને ભેગા કરવા મિત્રો। ત્યારબાદ તમને જે ફાળવેલ બૂથ છે બરોબર એ તમામ મતદાન સામગ્રી ડિસ્પેચિંગ સેન્ટરથી તમારે બધા જ જે આખો સ્ટાફ છે તેને લેવા જવું મિત્રો। ત્યાં તમને જુદી જુદી પ્રકારનું નિયંત્રણ એકમ આપશે, મતદાન એકમ તમારું જે મતદાન મથક માટેનું છે કે નહીં બરોબર છે એટલે તમને જે BUCU આપેલું છે તમારા મતદાન મથકનું છે કે નહીં સરનામા ટેગ ચેક કરી લેવી। ત્યારબાદ કેન્ડિડેટનું જે સેક્શન હોય છે મિત્રો તેમાં જેટલા ઉમેદવારો છે એ દરેક ઉમેદવાર છે કે નહીં, ઉમેદવારની સામે બરોબર છે જે ઉમેદવારની જે કાપલી લગાવેલી છે બરોબર છે કે નહીં, ત્યારબાદ નિયંત્રણ એકમની બેટરી બરોબર કામ કરે છે કે નહીં, હાઈ છે કે લો છે કે મીડિયમ છે એ જોઈ લેવું ખાસ બરોબર છે। ત્યારબાદ સરનામા ટેગ પણ ખાસ જોઈ લેવી, પછી ચૂંટણી લડતા ઉમેદવારો જે છે તેમના નામ એમના પ્રતીકો બરોબર છે સીધી લીટીમાં છે કે નહીં ખાસ ચકાસી લેવા છે મિત્રો। ત્યારબાદ જે પેપર સીલ કહીએ, સ્ટ્રીપ સીલ કહીએ, સ્પેશિયલ ટેગ કહીએ, ન્યુમેરિક સામગ્રી કહીએ, અમુક જે પત્રકો હોય છે પત્રકો જોઈ લેવા, કવર જોઈ લેવા, બિનવૈધાનિક કવર વૈધાનિક કવર જોઈ લેવા, સફેદ કાગળીઓ હોય તે જોઈ લેવા, ત્યારબાદ જે મતદાર યાદી આપેલી છે તેમાં પોસ્ટલ બેલેટ જોઈ લેવું, ડિલીટના સિક્કા જોઈ લેવા, પુરવણી કમી કરેલી છે તેની સુધારે યાદી જોઈ લેવી બરોબર છે। ત્યારબાદ અવિલોપ્ય શાહી પણ જોઈ લેવી, તેનું બટન ફિટ છે કે નહીં ખાસ કરી લેવી, ધાતુના સીલ જોઈ લેવા, એરો માર્ક્સ જોઈ લેવું, રબરનું સ્ટેમ્પ જોઈ લેવું મિત્રો। કે ટૂંકમાં તમને જે સામગ્રી આપેલી છે એ બધા જ તમારા આ સંપૂર્ણ સ્ટાફે ભેગા મળીને ધીમે ધીમે ચકાસી લેવી, કારણ કે ત્યાંથી હવે ડિસ્પેચિંગ સેન્ટર પરથી તમે નીકળી જશો પછી જો ત્યાં જેને સામગ્રી નહીં હોય તો આપણે વારી ઘડીએ આપણે જે જનરલ ઓફિસર છે તેને ફોન કરવા પડે એટલે ના કરવું પડે, એટલે સામાન્ય જ્યારે આપણે ડિસ્પેચિંગ સેન્ટર પર બેઠા હોય ત્યારે બધા જ ભેગા મળી શાંતિથી દરેક સામગ્રીને ચકાસી લેવી, આ ખાસ યાદ રાખો મિત્રો અને સ્ક્રીન ઉપર મેં તમને મૂકેલું છે તમે જોઈ શકો છો મિત્રો। પછી મતદાનના અગાઉના દિવસે મતદાન મથકે હવે તમે પહોંચી ગયા મિત્રો, હવે ત્યાં શું કામગીરી કરશો, પહેલાં તો તમારું જે મતદાન મથકે જે તમારો રૂમ છે એ ખાસ ચકાસી લેવો મિત્રો। હવે રૂમની અંદર જો 2 બારણા હોય તો કોઈ વાંધો નથી પણ 1 હોય તો તમારે 2 લાઈન અલગ કરવી જરૂરી છે મિત્રો। ત્યારબાદ દોરડું બાંધવું બરોબર, વાંસ બાંધવો જે તમે પોતાની રીતે કરી શકો છો મિત્રો, એમ કુટીરમાં પ્રકાશ આવે છે કે નહીં, ગુપ્તતા જળવાય છે કે નહીં તે થોડું જોઈ લેવું મિત્રો। મત વિસ્તારના મતદારોની જે વિગતો સુસ્પષ્ટ રીતે મતદાન મથકની બહાર તમારે જે લગાડી દેવી મિત્રો, ચૂંટણી લડતા ઉમેદવારની યાદી સુસ્પષ્ટ રીતે તમારે મતદાન મથક બહાર લગાડી લેવી બરોબર છે। પછી જે તમને વધારાના જે સ્ટીકરો આપ્યા હોય એ તમારે બહાર લગાવી દેવા, 100 મીટર 200 મીટરની હદની નિશાની કરાવી દેવી મિત્રો। પછી મતદાન એજન્ટને બેસવા માટેની વ્યવસ્થા તમારે કરી દેવી, ઉમેદવારો મતદાન એજન્ટનો સંપર્ક કરી
બરોબર છે, મતદાન દિવસે મુખપર વખતે સમયસર પહોંચી જાય એની પણ તમારે કામગીરી કરેલી, દરેક સ્ટાફને જે કામગીરી વહેંચવાની છે તેની પણ થોડી ચર્ચા તમારે કરી લેવી. પછી જે રૂમ હોય એની અંદર જો તમારે વિવિધ પ્રકારના જે નેતાઓના ફોટા હોય, તકતીઓ લગાવેલી હોય, રાજકીય પક્ષોના પ્રતીક હોય તો તમારે દૂર કરવી જરૂરી છે મિત્રો, બરોબર છે. એ સિવાય તમને જે ફોર્મ આવ્યા છે, જે કવર આવ્યા છે, જે વિશ્વાસ સિક્કા આવ્યા છે, બરોબર છે, એ તમારે જે કામ કરવાનું છે ચકાસી લેવા, અને જે પત્રકો તૈયાર કરવાનો છે પત્રકો તમારે આગલે દિવસ તૈયાર કરી લેવા જરૂરી છે મિત્રો. પછી મતદાનના દિવસે તમારે સૌથી પ્રથમ સૌથી વહેલા ઉઠી જવું મિત્રો. ત્યારબાદ જે આગળ મેં તમને કીધું હતું એમ કે બીયુ અને સીયુ સાથે જે આપણે જે સ્ટ્રીપસીલ જોઈએ છે, બરોબર છે, ત્યારબાદ જે સીલિંગ માટેની પ્રક્રિયા કરવાની છે તો સીલિંગ માટેના સાધનો એ બધું તમારે તૈયાર કરી દેવું મિત્રો. અને સૌ પ્રથમ હવે તમારે એજન્ટોને બોલાવી અને મોકપોલની કામગીરી આગળ મેં તમને સમજાવી, બરોબર છે, એ રીતે તમારે મોકપોલની કામગીરી કરવી જરૂરી છે મિત્રો. મોકપોલની કામગીરી સંપૂર્ણ પૂરી થાય ત્યારબાદ મિત્રો રિઝલ્ટ પૂરું થાય ત્યારબાદ સીઆરસી એટલે કે છેલ્લે તમારે ક્લિયર કરવું જરૂરી છે મિત્રો. જો ક્લિયર કરવાનું રહી જશે તો તમારે એ આંકડા 2 કલાકના અને અંતે જે મળે છે એ આંકડા તમારે બરોબર એમાં વિસંગતતા જોવા મળશે. એટલે મિત્રો ખાસ યાદ રાખજો, છેલ્લે ક્લિયર કરવાનું ભૂલતા નહીં. જેવું ક્લિયર કરેલો મિત્રો ત્યારબાદ તમારે જે સીયુની જે બટન છે એને સ્વિચ ઓફ કરી દેવી મિત્રો. અને સ્વિચ ઓફ કર્યા બાદ આગળ જે તમને સીલિંગની કામગીરી સમજાવી મિત્રો, એ સીલિંગની કામગીરી તમારે ચાલુ કરી દેવી અને મતદાન એજન્ટની સમક્ષ બરોબર એ તમારે જે જે કામ કરો બરોબર છે એ તમારે એની અંદર સાઇન લેવી જરૂરી છે મિત્રો. હવે તમારે જે આપણે સીલિંગની પ્રક્રિયા કરી છે તમને થોડી સ્ક્રીન ઉપર દેખાશે મિત્રો. સૌ પ્રથમ તમને જે ગ્રીન પેપર સીલ આપવામાં આવ્યું છે મિત્રો, ખાસ એ લાંબુ હશે બરોબર છે, એ ગ્રીન પેપર સીલ તમને આ ઇન્ડોર જે બટન આપેલું છે મિત્રો, એટલે કે જે બારી છે એ બારીની અંદર નીચેથી તમારે પસાર કરવું, જેમાં ગ્રીન ઉપરની સાઈડ રહે એ રીતે તમારે પ્રયત્ન કરવો મિત્રો. જો તમને સ્ક્રીન ઉપર દેખાશે ગ્રીન પેપર સીલ ઉપર રહે તે રીતે તમારે, અને આ જે પેપર સીલ આપે છે તેના નંબર ને બધું તમારે મિત્રો ખાસ એક સાદી એક નોટ રાખવી મિત્રો, એમાં બધું નોંધતા રહેવું મિત્રો, બરોબર છે. અને જોડે જોડે ત્યાં આગળ તમારે જે એજન્ટ આવ્યો એજન્ટની સાઈન પણ કરાવી લેવી ખાસ જરૂરી છે મિત્રો. ત્યારબાદ ગ્રીન પેપર સીલ નખાઈ ગયા બાદ જોડીનું જે ક્લોઝ બટનનું જે એક બારી છે મિત્રો ત્યાં તમારે સ્પેશિયલ ખાસ ટેગ લગાવવાની છે, એ સ્પેશિયલ ખાસ ટેગનો નંબર પણ તમારે નોંધ કરી લેવો મિત્રો. અને ત્યારબાદ અહીં દોરી વડે તમને સ્ક્રીન ઉપર દેખાય છે એ દોરી વડે ત્યાં બાંધવું, અને દોરી લાંબી રાખવી અને સીલ બહાર કરવું મિત્રો, અંદર કરતા નહીં, બરોબર ને, કે ક્લોઝની સ્વિચને થોડી હાનિ પહોંચવાની શક્યતા રહેલી જોઈ છે. એટલે મિત્રો બહાર લઈ જઈને તમારે આ રીતનું સીલિંગની પ્રક્રિયા કરી ત્યારબાદ એને શાંતિથી અંદર મૂકી અને કમ્પાર્ટમેન્ટ બંધ કરી દેવાનું છે મિત્રો, બરોબર છે. હવે આ રીતે ખાસ ટેગ અંદર તમારે વ્યવસ્થિત જો ક્લોઝની બટન ચોખ્ખું દેખાય એ રીતે તમારે મૂકી દેવી. ત્યારબાદ હવે જે એબીસીડી ધરાવતું આપણું જે સ્ટ્રીપસીલ છે એ મિત્રો કાઢવું, એમાં સૌ પ્રથમ આપણે એને ભાગ છે ગુંદરવાળો એ તમારે ખોલવો, અને ત્યારબાદ જે નીચેની ભાગે આ જે ગ્રીન દેખાય છે એને એની પર ચોંટાડવું, નીચેથી ઉપર મિત્રો ચોંટાડવું ખાસ યાદ રાખજો, બરોબર છે. અને પછી એની પર તમારે બી ચોંટાડવું, બરોબર છે, પછી ઉપર સી દેખાશે, બી આ જો ચોંટાડવું ત્યારબાદ ઉપર સી આવશે, સી દેખાશે, સીની ઉપર બીજી આપણે જે સીલ છે એ લગાડવું, ત્યારબાદ ગોળ ફેવરી અને પાછળની ભાગ જે ડી આવશે મિત્રો, બરોબર છે, એ ડીને અહીં જે ગોળ ભાગ છે આ તમને સ્ક્રીન ઉપર દેખાય છે એ ગોળ ભાગ ઉપર આ ડી તમારો આવી જશે. એ રીતે આ રીતે તમારે સ્ટ્રીપ સીલ શાંતિથી લગાવી દેવું. સ્ટ્રીપ સીલ લગાવો ત્યારે ખાસ યાદ રાખજો મિત્રો, આ સ્વિચ જે ક્લોઝની છે એ તમારે ઉપર આવી જાય નહીં, એ તમારે ખાસ યાદ રાખવું જરૂર છે. એટલે આ રીતે તમારું આખું જે કંટ્રોલ યુનિટ છે એ રીતે તમારું સીલિંગ પ્રક્રિયા પૂર્ણ થઈ મિત્રો, બરોબર છે. હવે જે કામગીરી કરવાની છે મિત્રો એ તમને ખાલી એક સમજ આપેલી છે, પણ પોતાની રીતે તમે પ્રથમ મતદાન અધિકારી, ત્યારબાદ દ્વિતીય મતદાન અધિકારી, તૃતીય મતદાન અધિકારી, પ્રમુખ અધિકારી અથવા તો જે પટાવાળા કયા કયા કામ કરશે પોતાની રીતે તમારી બુદ્ધિથી તમે કરાવી શકો છો. પણ જે પ્રથમ મતદાન અધિકારી એટલે કે આસીન પ્રિસાઇડિંગ હોય મિત્રો, એમણે ખાસ મતદાર યાદી જોડી રાખવી, બરોબર છે. જ્યારે ઉમેદવાર અરે સાહેબ કોઈ પણ મત આપવા આવે, બરોબર છે, ત્યારે એ મતદાર યાદીમાં તેનું નામ જોશે, એને ઓળખશે, તેના દ્વારા જે ઇપી કાર્ડ કહીએ, ડ્રાઇવિંગ લાયસન્સ કહીએ, જુદા જુદા પ્રકારના સોલ જે એના ઓળખ માટેના પત્રકો છે એ આપે, એને ચકાસશે, એને ઓળખશે અને મોટેથી નામ પણ બોલશે અને મતદાર યાદીમાં તેનો ક્રમાંક બોલશે. એ મતદાર યાદીનો ક્રમાંક તરતર 23કના પત્રકની અંદર જોડે જે બેઠેલો અધિકારી છે, બરોબર છે, એ અધિકારી તેમાં તેની નોંધ કરશે મિત્રો ખાસ, બરોબર છે, એ ખાસ યાદ રાખવું. અને ત્યારબાદ એને અવિલોપ્ય શાહીથી, બરોબર છે, એના ડાબા હાથની પહેલી આંગળી અથવા તો એ ના કરે તો એના પછીના મતદાન અધિકારીએ ડાબા હાથની પહેલી આંગળી તેની સહી કરવી જરૂરી છે મિત્રો. 23 કમો નોંધ્યા બાદ તેનું નામ, બરોબર છે, ત્યારબાદ ઇપી કાર્ડથી કર્યું, સેનાથી કર્યું, એ બધી માહિતી લખવાની છે. અને જે આવેલો છે,
બરોબર, મતદાર એનું આપણે સહી પણ લેવી બરોબર જરૂરી છે મિત્રો, અથવા અંગૂઠાનું નિશાન પણ લેવું જરૂરી છે. ત્યારબાદ જે તૃતીય મતદાન અધિકારી હોય છે બરોબર છે, એટલે દ્વિતીય મતદાન અધિકાર દ્વારા જે કાપલી આપેલી છે, કાપલીને ક્રમવાઇઝ ગોઠવશે મિત્રો, તેને જે કાપલી આપી છે એ ગોઠવશે. સાથે સાથે કદાચ જો અભિલોપ્ય સહાય તેની જોડ હોય તો તે પણ એની ઉપર નિશાની કરશે, જો દ્વિતીય મતદાન અધિકારી ના કરે તો. અને ત્યારબાદ તેને બેલેટ આપે છે અને આગળ તેને મોકલે છે. પ્રમુખ અધિકારીએ સંપૂર્ણ આ જે પ્રક્રિયા થાય છે એની ઉપર તેણે નજર રાખવાની છે. સાથે સાથે મતદાન એજન્ટ દ્વારા જે મત અંગેનો જો નિર્ણય કરવાનો હોય છે તેને પણ તે કોઈ તકલીફ થાય તો પણ તે માહિતી પૂરી પાડે છે. એટલે કે પ્રમુખ અધિકારી સંપૂર્ણ આખી જે પ્રક્રિયા થાય છે તેની માહિતી તેને હોવી જોઈએ. એક આદર્શ પોલ બુથ તમને બતાવેલું છે મિત્રો, કેવી રીતે એન્ટર કરશે મતદાન અધિકારી, પોલિંગ ફર્સ્ટ, પોલિંગ સેકન્ડ, પોલિંગ થર્ડ, પછી વોટિંગ કમ્પાર્ટમેન્ટ જે હોય છે બરોબર છે, એથી પછી પ્રિસાઇડિંગ ઓફિસરની સામે રહી અને એ બહાર નીકળે છે મિત્રો. એ ખાસ આ રીતે તમે એને ગોઠવી શકો છો મિત્રો બરોબર છે. પછી જે પ્રથમ મતદાન અધિકારી છે પુરુષમાં લીટી કરશે મિત્રો બરોબર છે, અને સ્ત્રીઓની અંદર ગોળ રાઉન્ડ કરે અથવા ખરાની નિશાની કરે તો પણ વાંધો નહીં. એટલે કે દરેક પેજ ઉપર આપણને કેટલી સ્ત્રી કેટલા પુરુષ હોય એ આંકડો તેને પ્રથમ મતદાન અધિકારીએ નોંધવાનો હોય છે. એટલે ખાસ તેને યાદ રાખવું મિત્રો બરોબર. 16 જુદા જુદા પ્રકારના જે આ સરકાર દ્વારા આપણને કીધેલું છે કે ફોટો આઈડી કાર્ડ હોય, પાસપોર્ટ હોય, ડ્રાઇવિંગ લાયસન્સ હોય, પછી ઈપી કાર્ડ હોય મિત્રો, રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર દ્વારા જે અમુક ઓળખકાર્ડ આપેલા હોય બરોબર, એટલે ફોટો સાથેના જે પણ આ રીતના 15 કે 16 ઓળખ કાર્ડ એ લઈને આવે તો તેના દ્વારા મતદાન આપી શકે છે. એનું પણ લિસ્ટ તમને ત્યાંથી જ્યારે ડિસ્પેચિંગ સેન્ટર જશો ત્યારે તમને આપવામાં આવશે. તમારે બહાર લગાવી દેવું ખાસ મિત્રો. પછી આ રીતે અવિલોપ્ય સહીથી ખૂબ જ લાંબી વ્યવસ્થિત તમારે લીટી કરવી જરૂરી છે. એ પ્રથમ દ્વિતીય મતદાન અધિકારી કરે કે તૃતીય મતદાન અધિકારી કરે, એ પોતાની જાતે એ પ્રમુખ અધિકારી એ નિર્ણય કરતો જોવા મળે છે મિત્રો. પછી જે 17 ક હવે 23 ક નામથી ઓળખાય છે મિત્રો બરોબર, મતદાર યાદીમાં એનો મતદાર ક્રમાંક નંબર લખવાનો છે, તેની સહી લેવાની છે મિત્રો. અને જો વિશેષ નોંધ કરવી હોય, મત આપવાનો અધિકાર ઇનકાર કરેલો હોય, અંધશક્ત હોય મિત્રો બરોબર, ભંગ કરેલો હોય, એ બધી માહિતી તમારે વિશેષ નોંધમાં તમે લખી શકો છો મિત્રો. હવે આ 17 ક અને 23 ક નું પત્રક તરીકે ઓળખાય છે મિત્રો બરોબર છે. ત્રીજો મતદાન અધિકારી, એ આગળ મેં તમને કીધું એમ બરોબર છે, જે મતદાન અધિકારી કયા કાર્યો કરશે એ બધું પ્રિસાઇડિંગ ઓફિસર પર આધાર રાખે છે મિત્રો, અથવા તો તમારે જે આખું જે સ્ટાફ છે એ પોતાની રીતે આ કાર્યો વહેંચી લેતા જોવા મળે છે. છતાં પણ ત્રીજા મતદાન અધિકારી સીયુનો હવાલો સંભાળે છે, જે મત આપે છે મિત્રો. એટલે મતદાર પાસેથી જે મતદાર કાપલી જે દ્વિતીય મતદાન અધિકારી આપે છે તે લાવશે મિત્રો. તેને એક વાયર હોય છે, વાયરમાં ચડતા ક્રમમાં ગોઠવે છે મિત્રો. પછી નિયમ મુજબ અવિલોપ્ય સહીની ચકાસણી પર કરે છે. ત્યારબાદ બેલેટ આપે છે અને બેલેટનો અવાજ થાય છે કે નથી થતો એ જોઈ રજીસ્ટર બટન દબાવવાની પણ એને સમજ આપે છે મિત્રો બરોબર છે. ત્યારબાદ પ્રમુખ અધિકારીની જે જવાબદારી છે એ બધી જવાબદારી આવે છે, છતાં પણ થોડી એક સામાન્ય સમજ અહીં આપવામાં આવેલી છે મિત્રો. અહીં 17 ક કીધું છે પણ 23 ક થઈ ગયું છે મિત્રો. એ કુલ મત સાથે સમાંતરે 2 કલાકે ચકાસણી કરશે મિત્રો. ત્યારબાદ પ્રમુખ અધિકારીની ડાયરીમાં જોડે જોડે અમુક જે મુદ્દાઓ છે તેની નોંધ પણ કરતું રહેશે. દર 2 કલાકના આંકડાની પણ નોંધ કરશે મિત્રો. ત્યારબાદ જો કંઈક ઉલ્લંઘન થાય અથવા તો મત આપવાની ના પાડે, મતદાર સ્લીપ જો આપવામાં આવેલી હોય અને કેન્સલ થાય તો બધી માહિતી બરોબર છે જે સામાન્ય જે મતદાર ઓફિસર હોય છે તેને આ પ્રમુખ અધિકારી આપતા જોવા મળે છે બરોબર છે. પ્રમુખ અધિકારી દ્વારા બરોબર છે ઉપરની જે નોંધ કરવામાં આવેલી છે તેમાં સુધારા વધારા કરવા શું કરવું એ સંપૂર્ણ જ્યારે વોટિંગની પ્રક્રિયા ચાલે તેની ઉપર એની સંપૂર્ણ જવાબદારી હોય છે મિત્રો. ત્યારબાદ અમુક નમૂનાઓ હોય છે જે મતદાન અધિકારી એટલે કે પ્રમુખ મતદાન અધિકારી ભરવાના હોય છે મિત્રો. એમાં જો તકરારીમાં થયો તો નમૂનો 13 છે મિત્રો. એમાં નમૂનો ખ પણ જોવા મળે છે. વાંધો ઉઠાવેલ મતોની યાદી હોય છે મિત્રો બરોબર છે. ત્યારબાદ શંકાસ્પદ વય ધરાવતા મતદાર હોય તો તેનું એકરારનામું લેવું એ પણ પત્રક હોય છે. અંધશકનું પણ પત્રક હોય છે મિત્રો. નમૂનો 12 અને નમૂનો 2 મુજબ તે પણ સુપ્રત કરેલા મતપત્રો હોય તો તેની પણ યાદી અને એ વ્યવસ્થા પણ કરવાનું હોય છે મિત્રો. આ બધું પ્રમુખ અધિકારીએ ખાસ ધ્યાન રાખવું મિત્રો બરોબર છે. પછી પ્રિસાઇડિંગ ઓફિસર દ્વારા મતદાન બંધ કરવું. હવે જ્યારે સંપૂર્ણ મતદાનની પ્રક્રિયા 7-6 વાગે તમારી પૂરી થાય ત્યારે તમારા મતદાન નક્કી કરેલા સમય મુજબ સંપૂર્ણ બંધ કરવું, એટલે કે ક્લોઝની સ્વિચ દબાવવી જરૂરી છે મિત્રો બરોબર છે. તે સમયે તમારે પહેલા ટોટલ જોઈ લેવું મિત્રો. ટોટલ જોયા પછી જ ક્લોઝની સ્વિચ દબાવવી આ ખાસ તમારે યાદ રાખવું. અને જો એ સમય દરમિયાન વધારે મતદારો આવી જાય તો તેમને બરોબર છે જે લાઈનમાં ઉભેલા હોય તેમને પાછળથી 1 નંબરની કાપલી આપી અને મતદાન કરવા દેવું જરૂરી છે મિત્રો બરોબર છે. જો 6 વાગ્યા પછી જો ઉમેદવારો હોય બરોબર છે આ મતદારો, તો મતદારોને લાઈનમાં ઉભા કરી પાછળથી તમારે 1, 2, 3 એવી નંબરની કાપલી આપી મતદાન ચાલુ રાખવું જરૂરી છે મિત્રો બરોબર છે. ત્યારબાદ તમારે ટોટલનું બટન દબાવી અને સંપૂર્ણ
મતો જે પડેલા છે એનો ટોટલ જડે સરખાવી લેવું મિત્રો, બરોબર છે? અને ત્યારબાદ ક્લોઝ બટન દબાવી અને સંપૂર્ણ જે સીયુ પેનલ છે મતદારોની સંખ્યા દેખાશે, બરોબર છે? અને જે વિગતો છે વિગતો નોંધી અને મતદાન પૂર્ણ કરવું મિત્રો, બરોબર છે? મતદાન પૂરું થયા બાદ તમારી જે કામગીરી છે મિત્રો એ 23 ક છે, પછી 23 ખ છે મિત્રો, બરોબર છે? એકરારનામામાં સહીઓ લેવાની છે, પ્રમુખ અધિકારીની ડાયરી તમારે ભરવી, પછી વૈધાનિક બીવન વૈધાનિક જે કવરો છે તેમાં પણ જે માહિતી આંકડાકીય માહિતી એ તમારે ભરવી જરૂરી છે, એટલે કે સ્ટાફે સંપૂર્ણ રોકાઈ અને આ બધી જ માહિતી નોંધાયેલા મતો પેપર સીલનો હિસાબ, પછી એજન્ટોની જ્યાં જ્યાં સહીઓ લેવાની હોય તે એકરારના નમૂનો 1, 2, 3, 4માં સહીઓ કરવી, ડાયરીમાં સહી કરાવી, એ બધી જ તમારે સંપૂર્ણ તૈયારી કરી બાદ જે તમને રિસીવિંગ સેન્ટર ઉપર કયા કયા તમારે જે ટેબલ્સ બનાવેલા હોય, ટેબલ 1, ટેબલ 2, ટેબલ 3, એમાં જે વૈધાનિક કવર બિન વૈધાનિક કવર એ રીતે તમારે તેને આખું જે તમે જૂથ બનાવો તો ઝડપથી તમે કામગીરી કરી શકો છો મિત્રો, બરોબર છે? અહીંથી એક સામાન્ય સમજ આપેલી છે, છતાં પણ તમને એ દિવસે ડિસ્પેચિંગ આપે એ દિવસે તમને આ રીતે માહિતી આપે છે મિત્રો કે ટેબલ 1 ઉપર તમારે શું આપવું, ટેબલ 2 પર શું આપવું, ટેબલ 3 પર શું આપવું, બરોબર છે? છતાં પણ એ થોડી સમજણ આપેલી છે મિત્રો. તો એ મતદાર યાદીને નિશાની કરેલી નકલ ધરાવતું પરબીડી હોય છે, પછી 17 ક એટલે કે હવે 23 કનું મતદારનું રજીસ્ટર હોય છે, સુપ્રત મતો હોય છે મિત્રો, વર્ણ વપરાયેલા સુપ્રત મતો હોય છે, મતદારોની કાપલી વાળું સીલબંધ કવર હોય છે, એટલે કે સીલબંધ અમુક હોય છે અને અમુક ખુલ્લા કવર હોય છે, ખાસ તમારે ઓળખી લેવા મિત્રો, બરોબર છે? પછી બિન વૈધાનિક કવરની અંદર જે હોય છે મિત્રો, બરોબર છે, એ પણ તમને આ સ્ક્રીન ઉપર દેખાય છે. એ રીતે તમારે સીલબંધ હોય તો સીલબંધ કરવા, ખુલ્લા હોય તો ખુલ્લા એ દિવસ તમારે રાખી અને આ બધા પત્રકો અને કવરો તૈયાર રાખવા જરૂરી છે મિત્રો, બરોબર છે? એક આ રીતે તમે સ્ક્રીન ઉપર દેખાય છે, અથવા તો તમને તે દિવસે પણ આ પત્રકો કેવી રીતે જમા કરાવવા એ આપે છે મિત્રો, પણ એનું ખાસ તમારે એ માહિતી મેળવી લેવી જરૂરી છે મિત્રો. આ રીતે તમે જે એ સિવાય પરચુરણ સામગ્રી પણ ખાસ યાદ રાખવી, કારણ કે એ તમે ત્યાં મતદાન મથકો ભૂલી ના જાઓ મિત્રો, બરોબર છે? મેટલનું સીલ હોય છે, એરો માર્ક્સ હોય છે, સેલ્ફ ઇંકનું જે પેડ હોય છે, મટન પછી મતકુટીની જે સામગ્રી પણ માપે પાછી માગે છે મિત્રો, વિલોપે સાઈનું પ્લાસ્ટિક બોક્સ પાછું માગે છે. આ એટલે દરેકે જે વણ વપરાયેલી સામગ્રી હોય બધી તમારે કોથળામાં લઈ આવી અને ત્યારબાદ તમારે રિસીવિંગ સેન્ટર પર જમા કરાવવી જરૂરી છે મિત્રો. એટલે કે આ રીતે તમે આખી જે ચૂંટણીની પ્રક્રિયા હોય છે મિત્રો એ સંપૂર્ણ રીતે જો થોડી ચોકસાઈ રાખી અને જૂથ સાથે એટલે કે જે આપણો સ્ટાફ છે સંપૂર્ણ સમજી અને એકબીજાને મદદરૂપ થઈ ચૂંટણીની પ્રક્રિયા કરે તો ખૂબ જ સારી રીતે આપણે આ ચૂંટણીની પ્રક્રિયા 2 દિવસની અંદર સંપૂર્ણ રીતે વિના કોઈ પણ તકલીફ સિવાય આપણે પૂર્ણ કરી શકીએ છીએ મિત્રો. આ જે મેં બનાવેલો છે વિડીયો મિત્રો, જુદી જુદી સ્લાઇડો, જુદી જુદી જે ચોપડીઓ છે એમાંથી જોઈને બનાવેલો છે મિત્રો. ખાસ તમારે જો વધુ માહિતી જોતી હોય તો તેના માટેના જે અધિનિયમન વિનિમય હોય એની અંદરથી પણ તમે માહિતી મેળવી શકો છો મિત્રો. નમસ્કાર.